શહેરના ટોપ 9 ન્યૂઝ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભરતી વિવાદે લેડી હવે એબીવીપી મેદાને આવ્યું એબીવીપીના કાર્યકરો દ્વારા ભરતી વિવાદે લેડી આજે સિન્ડિકેટ હોલની બહાર ઉગ્ર વિરોધ કરાયો તો આ મામલે જીત વાઘાણી કહ્યું કે ભરતી પ્રક્રિયા નિષ્પક્ષ થાય તે માટે કુલપતિને માર્ગદર્શન આપવામાં આવ્યું વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલની કન્સલ્ટન્ટ ડોક્ટર સોનિયા વચ્ચે બિલની રકમને લઈને વિવાદ સર્જાયો ડોક્ટર સોનિયા દલાલે 20 કરોડની માંગ કરી હતી જેની સામે હોસ્પિટલે માત્ર 1.41 કરોડ રૂપિયા આપી હાથ ઊંચા કરી દેતા ડોક્ટરે ક્રાઇમ બ્રાન્ચમાં અરજી કરી વડોદરાના ઉદ્યોગપતિ પિતા પુત્રે મકરપુરા રેલવે સ્ટેશન નજીક ટ્રેન નીચે પડતો મૂકીને જીવન ટૂંકાવ્યું અલકાપુરી વિસ્તારની સુવર્ણપુરી સોસાયટીમાં રહેતા પિતા પુત્રે એક સાથે આત્મહત્યા કરી મોદી સમાજ વિરુદ્ધ કથિત અસભ્ય ટિપ્પણી મામલે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે શુક્રવારે કોર્ટ સમક્ષ હાજર રહીને નિવેદન લખાવવા માટે સુરત કોર્ટે રાહુલ ગાંધીને હુકમ કર્યો છે સુરતમાં ડાયમંડ ઉદ્યોગમાં 21 દિવસનું દિવાળી વેકેશન જાહેર કરવામાં આવ્યું હીરાની મોટાભાગની પેઢીઓમાં 1 નવેમ્બરથી દિવાળી વેકેશન શરૂઆત થશે શિક્ષણ ક્ષેત્રમાં 21 દિવસના વેકેશનના પગલે નિર્ણય લેવાયો સ્માર્ટ સિટી સુરતમાં પ્રદૂષણ મુક્ત પરિવહન સુવિધા વિકસાવવા ઈ વ્હીકલ પોલિસી 2021 જાહેર કરવામાં આવી જે અંતર્ગત જૂન 2025 સુધીમાં માર્ગો પર 40,000 ઇલેક્ટ્રિક વાહનો દોડાવવાનો લક્ષ્યાંક અમદાવાદના જુહાપુરામાંથી ગુજરાતી ટીએસએ આંતરરાષ્ટ્રીય કોલને લોકલ કોલમાં બદલવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો બે આરોપીઓની ધરપકડ કરીને આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી આરોપીઓ ગેરકાયદેસર VOIP એક્સચેન્જનો ઉપયોગ કરી સિમ બોક્સની મદદથી આંતરરાષ્ટ્રીય કોલે લોકલ કોલમાં બદલતા હતા અમદાવાદ પોલીસે શહેરીજનોની સુરક્ષા માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો જે અંતર્ગત દિવાળીના તહેવારો દરમિયાન આકસ્મિક સંજોગો સિવાય પોલીસ કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી શહેર અને શહેરીજનોની સુરક્ષાના ભાગરૂપે પોલીસે નાઇટ પેટ્રોલિંગ વધાર્યું ગુજરાતમાં તહેવારોના સમયમાં આકરી ઠંડી પડશે ઉત્તર પૂર્વના પહાડી રાજ્યોમાંથી પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો અનુભવાશે હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ઠંડીનું જોર વધવાની આગાહી કરી આગામી 3-4 દિવસમાં તાપમાન હજુ 2-3 ડિગ્રી જેટલું ઘટી શકે છે અત્યારે રાજ્યમાં ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે